गुड मॉर्निंग बाळको, सेंट थॉमस स्कूल में हुआ धोरण 7 ना संस्कृत क्लास में तमारो स्वागत छे। गया वक्ते आपने छठो पाठ अनुवाद पूर्ण कर्यो, अनुवाद समझ्या। त्यार पछी आपने स्वाध्यायनो प्रश्न एक छे ए वाँचवानो हतो, ए वाँच्यो। मोटेथी उच्चारण करीने बोलवानो हतो, ए बोल्यो, वाँच्यो। આજે આપણે સ્વાધ્યાયથી શરૂઆત કરીએ। સ્વાધ્યાયનો પ્રશ્ન બીજો, નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દમાં સંખ્યા લખો। અંકમાં લખવાનું છે, સંસ્કૃત અંકમાં અને સંસ્કૃત શબ્દમાં પણ આપણે આન્સર લખવાનો છે। પહેલું છે શિવસ્ય નેત્રાણી, શિવજીના નેત્રો તો 3 હોય છે સંસ્કૃતમાં, અંકમાં 3 કરવાના અને શબ્દમાં પણ લખવાનું ત્રીણી, કૌંસમાં ગુજરાતીમાં આપણે લખતા જઈએ છીએ 3। નંબર 2 છે પાંડવાહા, એટલે કે પાંડવો તો 5 છે, સંસ્કૃત અંકમાં 5 લખવાનું, સંસ્કૃત શબ્દમાં 5, ગુજરાતીમાં 5। માનવસ્ય નેત્રે, માણસની આંખો કેટલી હોય છે તો કે 2, અંકમાં લખવાનું 2, સંસ્કૃત શબ્દમાં દ્વે અને ગુજરાતીમાં આપણે કૌંસમાં લખીશું 2। રાવણસ્ય મસ્તકાની, રાવણના મસ્તકો, રાવણના માથાઓ તો કેટલા છે 10, તો આપણે અંકમાં લખીશું 10। દશ, સંસ્કૃત શબ્દમાં દશ, મીંડાવાળો શો આવશે 10 અને ગુજરાતીમાં 10। નંબર 5 છે વાસરાહા, વારના નામ કેટલા છે તો કે 7, સંસ્કૃત અંકમાં 7 કરવાનું, શબ્દમાં સપ્ત અને ગુજરાતીમાં કૌંસમાં સપ્ત, એટલે કે 7। નંબર 6 છે ત્રયણામ શશકાનામ કર્ણાહા, 3 સસલાઓના કાન, 3 સસલાના કાન કેટલા થાય 1 ના 2, તો 3 ગુણ્યા 2 કરો તો 3 2 ને 6, તો 6 ને સંસ્કૃત અંકમાં લખવાના અને શબ્દોમાં ષટ, એટલે કે 6। એવી જ રીતે બીજું આપેલું છે પંચશૃગાલા નામ પાદાહા, 5 શિયાળના પગ, તો 1 શિયાળને 4 પગ હોય એવા 5 શિયાળના પગ કેટલા, તો 5 ગુણ્યા 4, 5 ચોક 20, તો 20 સંસ્કૃતમાં અંકમાં લખવાનું, 20 અને સંસ્કૃત શબ્દમાં વિંશતિહી, એટલે કે 20। અહીંયા પ્રશ્ન 2 પૂર્ણ થયો। પ્રશ્ન 3માં લખીશું નીચે આપેલા શબ્દોને અંકમાં લખો, સંસ્કૃત શબ્દ આપેલો છે સામે આપણે અંકમાં લખતું જવાનું છે। ચતુર્દશ એટલે કે 14, 1 4 સંસ્કૃત અંકમાં લખવાનું। બીજું છે સપ્તવિંશતિ, 27, 2 7। ત્રીજું છે ત્રયસ્ત્રિંશત એટલે કે 33, 3 3। ચોથું અષ્ટચત્વારિંશત, 48, 4 8 સંસ્કૃત અંકમાં લખવાનું। નવદશ, 19, 1 9। અષ્ટાત્રિંશત, 38, 3 8, 38। પંચચત્વારિંશત, 45, 45। સપ્તદશ, 17, 1 7। પ્રશ્ન નંબર 4, આ બધા જ અંકો છે એ શબ્દમાં આપેલું છે આપણે અંકમાં લખવાનું। ચોથો પ્રશ્ન છે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો, અંકો આપણને આપેલા છે, સંસ્કૃત શબ્દમાં આપણે આન્સર લખવાનો છે। પહેલું છે 14, તો 1 4। ચતુર્દશ,
बीजू है 25 25 पंचविंशति, त्रीजू है 46 46 षट चत्वारिंशत, चौथू है 38 38 अष्टात्रिंशत, पांचमू है 40 40 चत्वारिंशत। અહીંયા આપણો સાથે પૂર્ણ થયો અને પછી આપણે જોઈ લઈએ વિશેષ પ્રશ્ન। એમાં પ્રશ્ન નંબર એકમાં લખીશું, એકથી બાર સુધીના સંખ્યાપૂરક શબ્દો લખો। તો સંખ્યાવાચક શબ્દ પુલિંગમાં, સ્ત્રીલિંગમાં અને નપુસ્તકલિંગમાં કઈ રીતે લખાય એ આપણે લખતા જઈશું। એક, તો અંકમાં એકડો કરવાનો, વન। પછી પુલિંગમાં શું કહેવાશે? તો કે પ્રથમ, સ્ત્રીલિંગમાં પ્રથમા અને નપુસ્તકલિંગમાં એકને શું કહેવાય? તો કે પ્રથમમ પ્રથમમ। પછી દ્વિ, દ્વિયઃ, દ્વિતીયા, દ્વિતીયમ। પુલિંગમાં દ્વિતીયઃ, સ્ત્રીલિંગમાં દ્વિતીયા અને નપુસ્તકલિંગમાં દ્વિતીયમ। બીજું, ત્રિ, તૃતીયઃ, તૃતીયા, તૃતીયમ। ત્રણ, ત્રીજી, ત્રીજું, એવું અનુવાદ થાય। ચતુર એટલે કે ચાર, ચતુર્થઃ, ચતુર્થી, ચતુર્થમ। પછી પંચન એટલે કે પાંચમું, તો કે પંચમઃ, પંચમી, પંચમમ। પાંચ, પાંચમી, પાંચમું। પછી છ, તો ષટ, ષષ્ઠઃ, ષષ્ઠી, ષષ્ઠમ। સપ્તન એટલે કે સાતમું, તો કે સપ્તમઃ, સપ્તમી, સપ્તમમ। અષ્ટન એટલે કે આઠમું, અષ્ટમઃ, અષ્ટમી, અષ્ટમમ। પછી નવ, તો નવમઃ, નવમી, નવમમ। પછી દસ, તો કે દશન, દશમઃ, દશમી, દશમમ। એકાદશ એટલે કે અગિયાર, એકાદશ, એકાદશી, એકાદશમ। અગિયાર, અગિયારમી, અગિયારમું। દ્વાદશ એટલે કે બાર, દ્વાદશ, દ્વાદશી, દ્વાદશમ। બારમું, બારમી, બારમું, આમ અનુવાદ થાય। પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપ। પહેલું છે, પાંડવાહા કતિ સંતિ, પાંડવો કેટલા છે? તો આન્સરમાં લખીશું, પાંડવાહા પંચ સંતિ, પાંડવો પાંચ છે। બીજું છે, સપ્તાહે કતિ વાસરાહા સંતિ, સપ્તાહમાં કેટલા વાર હોય છે? તો આન્સરમાં લખવાનું, સપ્તાહે સપ્ત વાસરાહા સંતિ, સપ્તાહમાં સાત વાર હોય છે। ત્રીજું છે, માસે કતિ દિનાની સંતિ, માસમાં કેટલા દિવસો હોય છે? આન્સરમાં લખીશું, માસે ત્રિંશત દિનાની સંતિ, મહિનામાં 30 દિવસો હોય છે। નંબર ચાર છે, વર્ષે કતિ માસાહા સંતિ, વર્ષમાં કેટલા માસ હોય છે અથવા તો મહિના હોય છે? આન્સરમાં લખીશું, વર્ષે દ્વાદશ માસાહા સંતિ, વર્ષમાં 12 મહિનાઓ હોય છે। પ્રશ્ન ત્રીજો જોઈએ, કૌંસમાં આપેલા 1-10 સુધીના અંકોને વાક્યમાં વાપરો। 10 અંકો આપેલા છે એનો આપણે વાક્યમાં ઉપયોગ કરવાનો છે। કૌંસમાં આપેલું છે, એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, દશ। આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને એક એક વાક્ય આપણે બનાવવાનું છે। આન્સરમાં લખતા જઈશું, પહેલું વાક્ય બનાવીશું, મમ હૃદયમ એકમ, મારે એક હૃદય છે। મમ નેત્રે દ્વે, મારે આંખો બે છે। પછી ત્રીજું, બિલ્વપત્રાણી ત્રીણી સંતિ, બિલ્લીપત્ર ત્રણ હોય છે, એટલે ત્રણ પાનવાળું બિલ્લીપત્ર હોય છે। ચોથું, બ્રહ્મદેવસ્ય મુખાની ચત્વારી સંતિ, બ્રહ્મદેવને ચાર મુખ હોય છે। પાંડવાહા પંચ સંતિ, પાંડવો પાંચ હોય અથવા તો પાંડવો પાંચ છે।
कार्तिकेयस्य मस्तकानि षट् सन्ति। कार्तिकेयने मस्तक छ छे। कार्तिकेय कोण छे? तो के शंकर भगवानो मोटो दीकरो, एने छ मस्तक छे। वासराहा सप्त सन्ति, वार सात छे, वारना नाम सात छे। देव्याहा पूजाहा अष्ट सन्ति, देवताओं ने पूजा एटले के हाथ आठ होय छे। देवताओं ने आ हाथ आठ होय छे। ग्रहाहा नव सन्ति, ग्रहो नव छे। अने छेल्लू दस माटे रावणस्य मस्तकानी दश सन्ति, रावणना मस्तक दस छे, अथवा रावणना माथा दस छे, अथवा दस होय छे। रावणना मस्तक दस छे। अहीं अपना विशेष प्रश्नों पूर्ण थया। आज अहीं सुधी होमवर्क में तमारे आ विशेष प्रश्नों अने स्वाध्यायना प्रश्नों पीडीएफ में मोकलू छू, એમાંથી જોઈ અને સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખી નાખવાના છે અને બે થી ત્રણ વાર વાંચીને પાકા કરવાના છે। ફરીવાર આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આગળ અભ્યાસ કરીશું। અસ્તુ, થેન્ક યુ।